નમસ્કાર દોસ્તો, વાત છે 10 એપ્રિલ 1912 ની. આરએમએસ ટાઇટેનિક તેમના જમાનાનું દુનિયાનું સૌથી મોટું અને સૌથી વૈભવશાળી જહાજ પોતાની પહેલી સફર પર નીકળે છે. આ જહાજ સાઉથહેમ્પટન ઇંગ્લેન્ડથી ન્યુયોર્ક જઈ રહ્યું છે. આની અંદર હરેક પ્રકારના માણસો બેઠા છે. મોટા મોટા ઉદ્યોગપતિ અને એક્ટરથી માંડીને એમિગ્રન્ટ કે જેઓ અમેરિકા જઈ રહ્યા છે એક બેટર જિંદગીની ખોજમાં. આ જહાજની કમાન સંભાળે છે 62 વર્ષના એક સિનિયર કેપ્ટન એડવર્ડ જ્હોન સ્મિથ. પેસેન્જર્સમાં, પબ્લિકમાં અને મીડિયામાં ખૂબ જ આતુરતા છે ટાઇટેનિક જહાજને લઈ. આ શિપ માત્ર દુનિયાની સૌથી મોટી જ નહીં, 269 મીટર લંબાઈમાં અને 50 મીટર ઊંચાઈમાં, પરંતુ એને બનાવવામાં જે લક્ઝરી ઉપયોગ કરવામાં આવી છે એ દિલ દહેલાવી નાખે એવી છે. એ જમાનામાં આ શિપ બનાવવા માટે કોસ્ટ પડી હતી 7.5 મિલિયન ડોલર, જેને ઇન્ફ્લેશનને એકાઉન્ટમાં લઈને હિસાબ કરવામાં આવે તો આજના 400 મિલિયન ડોલર બરાબર છે. જહાજની અંદરની ફેસિલિટી અને ડેકોરેશન કોઈ 5 સ્ટાર હોટલને પણ પાછળ મૂકી દે. સ્ટેન્ડ કાચની બારીઓ, ઓર્નેટ વુડ પેનલિંગ, 2 મોટી મોટી સીડીઓ, એક ગરમ સ્વિમિંગ પુલ, ટર્કીશ બાથ, ઇલેક્ટ્રિક બાથ, એક જીમ, 4 રેસ્ટોરન્ટ, 2 હજામની દુકાન અને એક લાઇબ્રેરી. વધુમાં, જે રીતે સેફ્ટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવેલ ટાઇટેનિકને બનાવવામાં, આ જહાજને અનસિંકેબલ માનવામાં આવતું હતું. આ એક એવું જહાજ છે જે ક્યારેય ડૂબી જ ન શકે, કેમ કે એટલી સેફ છે. આ વ્હાઇટ સ્ટાર લાઇન એ કંપનીનું નામ જેણે ટાઇટેનિક જહાજ બનાવ્યું હતું. આ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ એટલા કોન્ફિડન્ટ હતા આ જહાજને લઈને કે એણે પબ્લિકની સામે ખુલ્લામાં કહ્યું હતું કે આ જહાજ અનસિંકેબલ છે. પરંતુ પોતાની પહેલી જ સફર પર રવાના થયાના 2 દિવસ પછી 12 એપ્રિલ 1912ના ટાઇટેનિકને પહેલી આઈસ વોર્નિંગ મળવા માંડે છે. મતલબ કે જે એટલાન્ટિક ઓશિયન પર ટાઇટેનિક અમેરિકા તરફ જઈ રહ્યું છે ત્યાં બરફ હાજર છે. મોટા મોટા બરફના પહાડ છે, આઈસબર્ગ, જેનો ખતરો છે આ જહાજ માટે. આ વોર્નિંગ કોઈ અનયુઝુઅલ ચીજ નથી. સમુદ્રમાંથી પસાર થતા જહાજ હંમેશા પોતાની આસપાસના જહાજોને રેડિયો દ્વારા જાણ કરતા રહેતા હોય છે કે સમુદ્રના આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં બરફ છે, ધ્યાનથી આગળ વધવું. આ વોર્નિંગ મળ્યા પછી ટાઇટેનિક 2 વખત પોતાની દિશા બદલે છે ખતરાથી બચવા માટે, પોતાની સ્પીડ જરા પણ ધીમી કર્યા વગર. 21.5 નોટ્સ, મતલબ કે 40 કિલોમીટર પર અવર જેટલી સ્પીડથી જહાજ આગળ વધે છે પોતાની દિશા તરફ. 2 દિવસ પછી 14 એપ્રિલ 1912 અન્ય 7 આઈસ વોર્નિંગ આપવામાં આવે છે. કેપ્ટન સ્મિથ અને તેમના સાથી આ વોર્નિંગને ઇગ્નોર કરે છે અને ટાઇટેનિકને એટલી જ સ્પીડથી આગળ ધપાવે છે. ધીરે ધીરે સૂરજ ઢળે છે અને રાત થઈ જાય છે, તાપમાન ઘટી જાય છે. આ 14 એપ્રિલની રાત વિશે ખાસ વાત એ હતી કે ચંદ્ર દેખાયો જ ન હતો, જેના કારણે ચંદ્રનું અંજવાળું ન હોવાથી વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. જહાજની ઉપર એક ક્રાઉઝ નેસ્ટ હોય છે, એક નાનકડું પ્લેટફોર્મ જે ઘણી જ ઊંચાઈ પર હોય છે, એને લુકઆઉટ પોઈન્ટ પણ કહી શકાય. અહીંયા કોઈને બેસાડવામાં આવે છે હંમેશા, જેથી જહાજની સામે શું આવી રહ્યું છે એના પર નજર રાખી શકાય. જે વ્યક્તિ અહીં બેસાડવામાં આવે છે એને ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડતો હોય છે. ખૂબ જ ઝડપથી ઠંડી હવા ફૂંકાઈ રહી હતી અને રાત્રિનો સમય હતો અને ઠંડીના કારણે આંખમાંથી આંસુ નીકળવા માંડે છે, જેના કારણે આગળ જોવું વધારે મુશ્કેલ થઈ જાય છે. રાત્રિના 11 વાગીને 48 મિનિટ ફેડરિક ફ્લિટ નામનો એક વ્યક્તિ ક્રાઉઝ નેસ્ટમાં બેઠો છે અને અચાનક પોતાની સામે મોટો બરફનો પહાડ દેખાય છે. જલ્દીથી 3 વખત ઘંટી વગાડે છે જેથી નીચે બેઠેલા માણસો સાંભળી શકે. પછી ફોન ઉઠાવીને કોલ કરે છે ઓફિસર્સને, જોર જોરથી કહે છે સામે એક મોટો બરફનો પહાડ છે, જલ્દીથી જહાજને વાળો. ઓફિસમાં બેઠેલ વિલિયમ મુડ્રો આ ઇન્સ્ટ્રક્શન સાંભળે છે અને એન્જિન રૂમમાં સંદેશ પહોંચાડે છે કે જહાજને ડાબી બાજુ વાળી દો, જો કે અનફોર્ચ્યુનેટલી ખૂબ જ મોડું થઈ જાય છે. માત્ર 1 મિનિટ પછી 11 વાગીને 40 મિનિટ જહાજ જઈને બરફના પહાડ સાથે અથડાઈ જાય છે. આ કોઈ જેવો તેવો બરફનો પહાડ ન હતો, લેન્થમાં 400 બાય 200 ફૂટનો, એક ફૂટબોલના મેદાન જેવડો મોટો અને હાઇટમાં એક ક્રાઉઝ નેસ્ટ સુધી આવી રહ્યો હતો.
વૈજ્ઞાનિકનું માનવું છે કે આ પહાડનું વજન અંદાજે 1.5 મિલિયન ટન જેટલું હશે. બરફના પહાડની ટક્કર જહાજની આગળ જમણી બાજુએ થાય છે. સ્પેસિફિકલી કહીએ તો એ ટક્કરાવ જહાજની બોવની પાસે થાય છે. બોવ કેને કહેવાય એ આ ફોટોમાં તમે જોઈ શકો છો. સામેનો આ હિસ્સો બોવ કહેવાય છે. બોવની ઉપર જે એરિયા હોય છે એને સ્ટર્ન કહેવાય છે, અને એની નીચે જે બહારની તરફ નીકળેલો ભાગ હોય છે એને કીલ કહેવાય છે. અંદાજે 10 સેકન્ડ સુધી જહાજ બરફ સાથે ઘસાઈને ચાલે છે અને એક મોટો કાપો પડી જાય છે, જેના કારણે જહાજની મેઇન બોડીમાં નાના નાના કાણા પડી જાય છે. તમને કદાચ વિચાર આવશે કે આ કેવી રીતે શક્ય છે, એક બરફનો ટુકડો ધાતુને કેમ કાપી શકે. આપણે ફ્રીજમાં રાખેલ બરફનો ઉપયોગ કરીએ તો હા, એનાથી મેટલ નહીં કપાય. પણ વિચારો કે એક બરફનો પહાડ કે જેનો ખુદનો વજન કેટલો હોય છે, એમ કહીએ તો એક લાકડી પણ ધાતુને નથી કાપી શકતી. છતાં પણ એક ધાતુની બનેલી ગાડી વૃક્ષ સાથે અથડાઈને પૂરી ચકનાચૂર થઈ જાય છે. બસ એવી જ રીતે આ બરફના પહાડ એટલો મોટો, એટલો વજનદાર હોય છે, જેના કારણે ટાઇટેનિકને ખૂબ જ ખરાબ રીતે ચોટ પહોંચે છે. ટકરાવની થોડીક જ સેકન્ડ પછી કેપ્ટન સ્મિથ અને શિપના આર્કિટેક્ટ થોમસ એન્ડ્રુસ તરત જ પહોંચે છે એ જોવા માટે કે જહાજને કેટલું નુકસાન થયું છે આ ટકરાવના કારણે. જોયું તો એમને રિયલાઇઝ કર્યું કે આ જહાજ તો ડૂબી જશે. એ કમ્પ્લીટલી શોક થઈ જાય છે આ જોઈને. એમને તો એમ જ હતું કે આ જહાજ તો અનસિંકેબલ છે, ક્યારેય ડૂબી જ ના શકે. વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું હતું કે આ જહાજને અનસિંકેબલ માનવામાં આવતું હતું, કેમ કે આ જહાજની અંદર સેફ્ટી ફીચર્સ કમાલના હતા. બે મુખ્ય સેફ્ટી ફીચર્સ હતા જેના કારણે એવું માનવામાં આવતું હતું. પહેલું, એ જહાજની અંદર એક ડબલ બોટમ હલ હતું. હલ એ જહાજની મેઇન બોડીને કહેવામાં આવે છે. ડબલ બોટમ હલ નો મતલબ કે બે લેયર્સની બનેલી છે અહીંયા, મતલબ કે નીચેથી એક લેયર તૂટી પણ જાય તો બીજી લેયર આ જહાજને બચાવી લે, અને બીજું આખા જહાજની મેઇન બોડી મતલબ કે જે હલ છે એને 16 અલગ અલગ વોટરપ્રૂફ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે. 16માંથી અગર 4 કમ્પાર્ટમેન્ટ પાણીથી ભરાઈ જાય તો પણ જહાજ તરતું રહે, જહાજને કંઈ ફરક નહીં પડે. પરંતુ બરફના કારણે જે ટકરાવ થયો એ હકીકતમાં જહાજની સાઈડમાંથી થયેલ, જેના કારણે એ જે ડબલ બોટમ હલ કોઈ કામનું ના રહી. સાઈડમાં તો સિંગલ લેયર જ લાગેલી હતી. બીજું કે આ ટકરાવ એટલો મોટો હતો કે જેના કારણે 16માંથી 6 વોટરપ્રૂફ કમ્પાર્ટમેન્ટ તૂટી જાય છે, એમાં પાણી ભરાઈ જાય છે. લિમિટ 4 સુધી જ હતી. 6 કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાવાનો મતલબ કે આ જહાજને ડૂબવાથી નહીં બચાવી શકાય, આ અનસિંકેબલ જહાજ પણ ડૂબી જવાનો. ટકરાવ પછી અંદાજે 20 મિનિટ પછી રાતના ઠીક 12 વાગ્યે કેપ્ટન સ્મિથ ઓર્ડર કરે છે પોતાના સાથીઓને, એક એમરજન્સી સિગ્નલ મોકલો રેડિયો પર. જો નજીકમાં જે હાજર જહાજ હશે એ કદાચ સિગ્નલ રિસીવ કરી લે તો એ આપણને બચાવી શકે. સિનિયર રેડિયો ઓપરેટર જેક ફિલિપ્સ આપણી આ સ્ટોરીના હીરો નીકળે છે. વારંવાર એ એક પછી એક સિગ્નલ મોકલતા રહે છે, કોઈ રિસ્પોન્સ નથી મળતો. સિગ્નલ મોકલ્યા જ રાખે છે કે કોઈક તો જહાજ હશે આપણી આસપાસ જે સાંભળે સિગ્નલ લે. 20 મિનિટ પછી 12 વાગીને 20 મિનિટમાં RMS કારફેથિયા જહાજ જે ટાઇટેનિકની નજીક હોય છે એ સિગ્નલને રિસીવ કરે છે. રેડિયો ઉપર ટાઇટેનિકના ઓપરેટર સાથે વાત કરે છે અને કહ્યું, ચાલો જહાજને ટાઇટેનિકની તરફ વાળવામાં આવે, આપણે એને બચાવવા જઈ રહ્યા છીએ. પણ પ્રોબ્લેમ બસ એ હતી કે જહાજ ટાઇટેનિકની નજીક હતું, છતાં પણ બંને વચ્ચેનું અંતર 107 કિલોમીટર જેટલું હતું. મતલબ કે પોતાની ટોપ સ્પીડે ચાલે તો પણ ટાઇટેનિક સુધી પહોંચવામાં મિનિમમ 3.5 કલાક જેટલો સમય લાગે. 3.5 કલાક સુધી શું ટાઇટેનિક જહાજ બચીને રહી શકે ખરા? બાકીના ક્રૂ મેમ્બર્સ ફ્લેર્સ અને રોકેટ સળગાવે છે હવામાં, એવી ઉમેદમાં કે આસપાસ કોઈ જહાજ હોય તો એમનું ધ્યાન અમારી તરફ દોરાય. પરંતુ અનફોર્ચ્યુનેટલી કારપેથિયા જહાજ સિવાય બીજો કોઈ જ રિસ્પોન્સ નથી મળતો. મીનવાઇલ કેપ્ટન ઓર્ડર કરી દે છે કે પેસેન્જર્સને ઇવેક્યુએટ કરવામાં આવે શિપમાં હાજર લાઇફબોટની મદદથી. પ્રોટોકોલ પ્રમાણે લેડીઝ અને બાળકોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે લાઇફબોટમાં બોર્ડ કરવા માટે.
જહાજમાં બેઠેલા પેસેન્જર્સની વાત કરવામાં આવે તો મોસ્ટ ઓફ પેસેન્જર્સને ડર ન હતો, કારણ કે એમને એમ હતું કે ટાઇટેનિક એક અનસિંકેબલ જહાજ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે કંપની દ્વારા એડ કરવામાં આવી હતી એમાં વારંવાર એવું કહેવામાં આવ્યું હતું કે આ જહાજ એક અનસિંકેબલ જહાજ છે. હા, કદાચ જહાજ અથડાયું જરૂર હશે આઇસબર્ગ સાથે, પણ એનાથી જહાજ ડૂબવાનું નથી. એ જ કારણથી લાઈફ બોટમાં જે પહેલી લાઈફ બોટ ઉતારવામાં આવી હતી એની કેપેસિટી 65 વ્યક્તિની હોવા છતાં પણ માત્ર 28 જ વ્યક્તિ બેઠી, અડધી લાઈફ બોટ ખાલી હતી. પરંતુ જેમ જેમ ટાઈમ પસાર થાય છે એમ એમ એક પછી એક કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાવા લાગે છે, જેના કારણે જહાજ ઉપર નીચે ઝૂલવા માંડે છે. ધીરે ધીરે પેસેન્જર્સ રિયલાઇઝ કરવા લાગે છે કે આ જહાજ તો સાચે જ ડૂબી જશે, જેના કારણે પેસેન્જર્સમાં અફડા તફડી મચી જાય છે. રાતના 1 વાગ્યા પછી પાણી એટલું ભરાઈ જાય છે જહાજના આગળના હિસ્સામાં કે જેના કારણે જહાજનો આગળનો ભાગ પાણીમાં ડૂબવા માંડ્યો, જેના કારણે જે પાછળનો ભાગ છે એ પાણીની બહાર આવી જાય છે. જ્યારે જહાજનું ટિલ્ટ આટલું વધી ગયું જેના કારણે માણસો એકબીજા સાથે લડાઈ કરવા માંડે લાઈફ બોટમાં બેસવા માટે. પ્રોબ્લેમ એ હતો કે લાઈફ બોટની ખૂબ જ કમી હતી, માત્ર 20 જ લાઈફ બોટ હતી આખા જહાજમાં, જેમાં અંદાજે 1200 જ વ્યક્તિ આવી શકે, પરંતુ જહાજ ઉપર 2200ની આસપાસ માણસો હતા. રાતના 2:05 છેલ્લી લાઈફ બોટ ટાઇટેનિક પરથી પાણીમાં ઉતારવામાં આવે છે, પરંતુ જહાજ ઉપર હજુ પણ 1500 માણસો ઉપસ્થિત હતા. એમાં કોઈકે ઘણી કોશિશ કરી હતી લાઈફ બોટમાં પોતાની જગ્યા છૂટવવાની, અને અમુક લોકોએ પોતાના ભાગ્યને માની લીધું હતું અને એ લોકો જહાજમાં જ રોકાઈ રહ્યા. આઈ વિટનેસના કહેવા પ્રમાણે અંદાજે 2:20 જહાજ બે ટુકડામાં વિભાજિત થઈને ધીરે ધીરે પાણીમાં ડૂબી જાય છે. 3 કલાક પણ ના લાગી ક્યારેય ના ડૂબવા વાળા આ જહાજને પાણીમાં ડૂબતા, જે 1500 લોકો જહાજ પર હાજર હતા એ કાં તો જહાજની સાથે ડૂબી ગયા, અને કાં તો જેને તરતા આવડતું હતું એ હાઇપોથર્મિયાના કારણે મરી ગયા. પાણીનું તાપમાન -2°C હતું. આટલા તાપમાન વાળા પાણીમાં કદાચ કૂદવામાં આવે તો થોડી મિનિટોમાં જ મોત થઈ શકે છે, એ ઠંડીના કારણે, હાઇપોથર્મિયાના કારણે. ટાઇટેનિક જહાજના કેપ્ટન એડવર્ડ સ્મિથ કહેવામાં આવે છે કે અંત સુધી પોતાના સ્ટેરિંગ પર જ ઉભા રહ્યા હતા અને જહાજની સાથે જ ડૂબી ગયા. બીજી બાજુ ઘણા લોકોનું એવું માનવું છે કે એમને સ્યુસાઇડ કરી લીધી હતી ગોળી ચલાવીને પોતાના પર. RMS કાર્પેથિયા જહાજ જે ટાઇટેનિકને લોકોને બચાવવા નીકળ્યું હતું એ આ લોકેશન પર પહોંચે છે 3:30-4 વાગ્યાની વચ્ચે. અંદાજે 1 કલાક મોડું પહોંચે છે ટાઇટેનિકના ડૂબ્યા પછી. પરંતુ લાઈફ બોટમાં જે લોકો નીકળી ગયા હતા અંદાજે 705 લોકો એને સક્સેસફુલી બચાવી લેવામાં આવે. આ ટાઇટેનિકના ડિઝાસ્ટર પછી ઘણા બધા સવાલ ઉઠ્યા, કેટલી કોન્ટ્રોવર્સી થઈ, ખૂબ જ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું, ઘણી અંજાન વાતો સામે આવી જેને લઈને બધા લોકો શોક થઈ ગયા. કેવું લાગશે દોસ્તો, હું એમ કહું કે એ રાત્રે એક બીજું જહાજ હાજર હતું ટાઇટેનિકથી માત્ર 37 કિલોમીટર દૂર, જે ટાઈમ પર પહોંચી શકતું હતું ટાઇટેનિક પર બેઠેલા પેસેન્જર્સને બચાવવા માટે. આ વાત 100% સત્ય છે. આ જહાજનું નામ હતું SS કેલિફોર્નિયા. ટાઇટેનિકના આઇસબર્ગ સાથે અથડાયાના માત્ર 1 કલાક પહેલા જે આઈસ વોર્નિંગ આવી હતી એ આ SS કેલિફોર્નિયન જહાજમાંથી જ આવી હતી. એમણે કહ્યું હતું કે સાવધાન રહેજો, આ સમુદ્રમાં ખૂબ જ પ્રમાણમાં આઈસબર્ગ છે. એના પછી અંદાજે રાત્રે 11:15 કેલિફોર્નિયન જહાજના જે રેડિયો ઓપરેટર હતા એમણે પોતાનો રેડિયો ઓફ કરી દીધો અને કેલિફોર્નિયા જહાજને રાત માટે ત્યાં જ રોકાઈ ગયું. એ સમુદ્રમાં આગળ ચાલવા નહોતા માંગતા ખતરો જોઈને જહાજને રાત્રે રોકી રાખ્યું હતું, રેડિયોને ટર્ન ઓફ કરી મૂક્યું હતું. એ જ કારણ હતું જેના કારણે કોઈ એમરજન્સી સિગ્નલ ના મળી શક્યું આ જહાજને. પરંતુ આ જહાજ ટાઇટેનિકની આટલું નજીક હતું કે જે પેસેન્જર્સ ડેક પર હાજર હતા ટાઇટેનિકમાં એ લોકો હોરાઇઝન પર કેલિફોર્નિયન જહાજને જોઈ શકતા હતા. જ્યારે જહાજ પરના ઓફિસર્સ પેસેન્જર્સને લાઈફ બોટમાં બેસાડી રહ્યા હતા ત્યારે કોઈ એક ઓફિસર્સ દૂર જોઈને એવું પણ બોલ્યા હતા, જોવો પેલું જહાજ દેખાય છે, જલ્દી આપણને બચાવી લેશે, માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ કેલિફોર્નિયન જહાજ ત્યારે પણ ના પહોંચ્યું જ્યારે રોકેટ્સ ઉડાડવામાં આવ્યા અને ફ્લેર્સ ફોડવામાં આવ્યા. રાત્રિના 12 વાગ્યા પછી રિપોર્ટ કરવામાં આવે છે કે એકચ્યુઅલમાં જે કેલિફોર્નિયન જહાજના ક્રુ મેમ્બર હતા એમણે હકીકતમાં એને ટાઇટેનિકમાંથી નીકળતા રોકેટ્સ જોયા હતા. એમણે તેમના કેપ્ટન સ્ટેનલી લોર્ડને જણાવ્યું પણ હતું.
પરંતુ કેપ્ટન લોર્ડ એ એમણે કહ્યું કે આ કોઈ એમરજન્સી સિગ્નલ નથી, ટાઇટેનિકમાં અમીર લોકો જાય છે, એ લોકો પાર્ટી કરતા હશે. માની લ્યો કે એ રાત્રે કેલિફોર્નિયન જહાજના કેપ્ટન લોર્ડ આ રોકેટ્સ અને ફ્લેરને સિરિયસલી લીધું હોત તો ટાઇટેનિક ઉપર હાજર કેટલા લોકોના જીવ બચી શકતા હતા. બીજા દિવસે સવારે જ્યારે એ રેડિયો ઓન કરે છે ત્યારે એને SOS કોલ મળે છે ટાઇટેનિક જહાજના, અને એ લોકો ત્યાં પહોંચે છે. પરંતુ ત્યાં સુધી તો ઘણું બધું મોડું થઈ જાય છે. એ લોકોને માત્ર પાણીમાં તરતી લાશો જોવા મળે છે. જે બે ઇન્કવાયરી કરવામાં આવી હતી આ ઇન્વેસ્ટિગેશનમાં, એક કેલિફોર્નિયન જહાજના કેપ્ટન સ્ટેનલી લોર્ડ પર બ્લેમ કરવામાં આવે છે. પરંતુ આટલા મોટા ડિઝાસ્ટરમાં માત્ર એક વ્યક્તિને દોષિત ના કહી શકાય. બીજા લોકોની પણ ભૂલ હતી. લાઈફ બોટ પૂરતી માત્રામાં રાખવામાં જ નહોતી આવી. જે કંપની આ જહાજ બનાવ્યું હતું એને તો એમ જ હતું કે આ જહાજ ક્યારેય ડૂબી ના શકે, એટલા માટે લાઈફ બોટની કોઈ જરૂર નથી. એના સિવાય બીજી વાત, ટાઇટેનિકના જે કેપ્ટન હતા એને સેફ્ટી ડ્રિલ પણ કન્ડક્ટ ના કરાવી. જે દિવસે એક્ચ્યુઅલમાં જ્યારે જહાજ બરફ સાથે ટકરાયું ત્યારે એક સેફ્ટી ડ્રિલ કરવી જોઈતી હતી, પણ એ કેન્સલ કરી દીધી હતી, એમ વિચારીને કે આની શું જરૂર છે, આ જહાજ તો અનસિંકેબલ છે. બીજી સૌથી મોટી ભૂલ એ હતી સ્ટીયરિંગ વ્હીલ્સ પર હાજર સ્ટીયર્સમેન રોબર્ટ હિચેન્સની. એ રાત્રે જ્યારે ઉપરથી મેસેજ આવ્યું કે સામે એક બરફનો પહાડ છે, તો જે ઓફિસર્સ ડેક પર હાજર હતા એમણે સૂચના આપી કે જહાજને લેફ્ટ સાઈડ ટર્ન કરી દો. પરંતુ પેનિકમાં આવીને રોબર્ટ હિચેન્સ આ મેસેજને મિસ અન્ડરસ્ટેન્ડ કરી લે છે અને જહાજને રાઈટ બાજુ ટર્ન કરાવે છે. આ ઉલટી દિશા હતી જે જહાજને બરફની બાજુ વધારે નજીક લઈ જાય છે. જ્યારે એણે પોતાની ભૂલ રિયલાઇઝ કરી ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું. બ્રિટિશ ઇન્કવાયરી એ પણ જાણ્યું કે ટાઇટેનિક જહાજને એટલી વોર્નિંગ મળી હતી કે આગળ આઈસબર્ગ છે, છતાં પણ એમને પોતાની સ્પીડ કેમ ધીમી ના પાડી. એવું કેમ? એની પાછળ ઘણી બધી થિયોરીઝ બતાવવામાં આવે છે. એક પોપ્યુલર થિયરીમાં એમ કહેવામાં આવે છે કે જોસેફ બ્રુસ, જે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતા વ્હાઇટ સ્ટાર લાઇન કંપનીના, એમણે કેપ્ટન સ્મિથને એવું કહ્યું હતું કે જહાજની સ્પીડ ધીમી ના પડવી જોઈએ. કેપ્ટન સ્મિથ પર એવું પ્રેશર આવ્યું હતું કે આ જહાજની જર્ની માત્ર 6 દિવસમાં પૂરી થવી જોઈએ જેથી એક રેકોર્ડ તૂટી શકે. અમે એ કહી શકીએ કે આ જહાજ માત્ર મોંઘું અને વિશાળ જ નહીં પરંતુ સૌથી ઝડપી જહાજ પણ છે. આ એક ડિઝાસ્ટરે દુનિયાભરમાં આ ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે બદલી નાખ્યું. ઘણા બધા જ નવા નિયમો અને સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યા જેથી કરીને આ ટાઈપના ડિઝાસ્ટર ફ્યુચરમાં ના થાય. 1940માં એક ઇન્ટરનેશનલ આઈસ પેટ્રોલ બનાવવામાં આવી જેના કારણે આવનારી શિપને હંમેશા વોર્ન કરી શકાય કે આઈસબર્ગ એના રસ્તામાં આવી રહ્યા છે. ટાઇટેનિક જહાજનું જે કાટમાળ હતો જ્યાં ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું એને શોધવામાં 70 થી વધારે વર્ષો લાગી ગયા. સપ્ટેમ્બર 1985માં અમેરિકન ઓશિયન એક્સપ્લોરર રોબર્ટ બેલાર્ડ અને એક ફ્રેન્ચ ઓશિયાનોગ્રાફરે ટાઇટેનિકને સમુદ્રમાં જઈને શોધ્યું. સમુદ્રથી નીચે 3.8 કિલોમીટર નીચે એનો કાટમાળ જોવા મળ્યો. બે અલગ અલગ ટુકડા મળ્યા. એ જહાજના આ બંને ટુકડા એકબીજાથી 600 મીટર દૂર હતા. આજના દિવસે આટલા વર્ષો પછી જે શિપ પાણીમાં ડૂબેલ પડ્યું છે એન્વાયરમેન્ટ એને ધીરે ધીરે ઇરોડ કરી દીધું છે. એકચ્યુઅલમાં શિપ આવી દેખાતી હતી અને આજના દિવસે આ શિપનો માત્ર આટલો જ હિસ્સો બચ્યો છે. રિપોર્ટ કરવામાં આવ્યું છે અલગ અલગ બેક્ટેરિયા આ મેટલને ખાઈ રહ્યું છે અને એવું કહેવામાં આવે છે કે 2030 સુધી આ શિપ પૂરેપૂરી ગાયબ થઈ જશે પાણીમાંથી. ચાલો મળીએ છીએ આગળના વિડીયોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.